પેટ્રોલના ભાવ ફરી એકવાર 100 પાર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પેટ્રોલ 99 રૂપિયાએ પહોંચ્યું છે, જેને પગલે શાકભાજી, ફળ અને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મંગળવારે પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 70 પૈસાનો વધારો કરાયો છે. અને એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલ 4.80 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. કિંમત વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમતો હવે 99.41 રૂપિયાથી વધીને 100.21 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે કે ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 91.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 85 પૈસા અને 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં લોકોએ પેટ્રોલ માટે સૌથી વધારે એટલે કે 115.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ માટે 99.25 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવાના રહેશે. ચેન્નઈમાં પેટ્રોલ 105.94 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે કે ડીઝલ 96 રૂપિયા પ્રતિ લીટર થયું છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ 109.68 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે કે ડીઝલ 94.62 રૂપિયા પ્રતિ લીટર થયા છે. તો ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 99.09 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે કે ડીઝલના ભાવ 93.34 રૂપિયા પ્રતિ લીટર થયા છે. દરેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત છે, કારણ કે તેમની કિંમતો વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. આ કર રાજ્ય પ્રમાણે બદલાય છે. યુક્રેન અને રશિયા યુદ્ધને પગલે એક સપ્તાહ પૂર્વે જ ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલને પાર થઈ ગયા હતા. યુદ્ધને પગલે ક્રૂડ સહિત અનેક બજારો ઉપર તેની અસર થઈ છે, જેને પગલે ભારતમાં પણ ઇંધણ, ખાદ્યતેલ, વીજળી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવને અસર થવા પામી છે. તો કોંગ્રેસે આ મામલે કેન્દ્રની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસે એક નિવેદનમાં ભાજપ સરકારને નફો રણનારી ગણાવી છે. કોંગ્રેસનો દાવો છે કે ભાજપે 8 વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાંથી 26 લાખ કરોડની કમાણી કરી છે. અગાઉ 5 રાજ્યોની ચૂંટણીને જોતા પેટ્રોલ ડીઝલના ભાવ પરિણામો બાદ વધવાની આશંકા સેવાઈ રહી હતી. ચૂંટણી પરિણામો બાદથી જ પેટ્રોલ ડીઝલના ભાવોમાં પ્રતિદિન વધારો કરાઈ રહ્યો છે.